નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણું પીએસસી નું પેપર જે તમે અત્યારે પૂરું કરીને આવ્યા છે તેની આપણે ફાઈનલ આન્સર કી છે મિત્રો અને સચોટ આન્સર કી છે મિત્રો આમાં એક થી બે પ્રશ્ન સિવાય તમામ પ્રશ્નો મિત્રો સાચા છે આમાં પ્રશ્નનો ક્રમ તમારે જોતો રહેવાનો છે અહીંયા હું પ્રશ્ન વાંચી નહીં ખાલી તમને મિત્રો ફટાફટ જવાબ દેવાના છે બરોબર જેથી કરીને આપણે દસ મિનિટમાં પૂરું કરી શકીએ પહેલા પ્રશ્નમાં મિત્રો જોબ ટીક મારતા રહેજો ઓપ્શન ડી જવાબ આવે સફરજન પ્રશ્ન નંબર બે એમાં ઓપ્શન એ જવાબ આવે દુસા ચાલો એના પછી આપણે આગળ જઈએ પ્રશ્ન નંબર ત્રણ બરાબર પ્રશ્ન ત્રણમાં પણ એ જવાબ આવશે પ્રશ્ન ચાર એમાં પણ એ જવાબ આવશે પ્રશ્ન પાંચ એમાં પણ એ જવાબ આવશે પ્રશ્ન છ એમાં પણ એ જવાબ આવશે ચાલો એના પછી નેક્સ્ટ ફટાફટ ટીક મારતા રહેજો મિત્રો બરોબર ચાર પછી પ્રશ્ન નંબર સાત પ્રશ્ન સાતમાં બી આવશે પ્રશ્ન આઠ એમાં એ આવશે પ્રશ્ન નવ પ્રશ્ન નવમાં એ આવશે પ્રશ્ન દસ એમાં એ આવશે પ્રશ્ન અગિયાર એમાં એ આવશે ચાલો ફટાફટ એકમાં કરતા રહેશે મિત્રો પ્રશ્ન અગિયાર એ પ્રશ્ન બાર ડી પ્રશ્ન તેર સી પ્રશ્ન ચૌદ બી ચાલો એના પછી આપણે આગળ જઈએ ફટાફટ એકમાં કરતું રહેવાનું છે મિત્રો અહીંયા આપણે કોઈ પ્રશ્ન બોલતા નથી આપણે પંદર નંબરનો પ્રશ્ન ડી સોળ નંબરમાં એ સત્તર નંબરમાં એ અઢાર નંબરમાં ડી ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ છીએ ફટાફટીક મારવાનું છે ચાલો અઢાર નંબર પૂરો એના પછી ઓગણીસ નંબર તો ઓગણીસ નંબરમાં ડી વીસ નંબર વીસમાં સી એકવીસ નંબર એકવીસમાંમાં એ બાવીસ તો બાવીસમાંમાં ડી ચાલો એના પછી આપણે આગળ જઈએ ત્રેવીસ નંબર ત્રેવીસમાં એ ચોવીસ ચોવીસમાં બી પચીસ પચીસમાં સી એના પછી આપણે ઉપર જઈએ પચીસ નંબર થઈ ગયો હવે છવ્વીસ નંબર તો છવ્વીસ નંબરમાં આવશે બી સત્યાવીસ નંબરમાં આવશે ડી ચાલો એના પછી અઠ્યાવીસ નંબર ચાલો અઠ્યાવીસ નંબર એમાં આવશે કેસોડાનું ઝાડનું બીજું નામ બી ઓગણત્રીસમાં એ ત્રીસ માં બી એકત્રીસ માં સી ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ બત્રીસ નંબર આ મિત્રો ફાઇનલ આન્સર કી છે આમાં એક થી બે પ્રશ્ન છે બાકી બધા પ્રશ્નો સાચા છે એકસો એટલે ખાલી બત્રીસ બત્રીસ માં સી તેત્રીસ તેત્રીસ માં ડી ચોત્રીસ ચોત્રીસ માં એ પછી પાંત્રીસ તો પાંત્રીસમાં પણ એ અમરકંટક ચાલો એના પછી આપણે છત્રીસ જોઈએ છત્રીસ નંબરનો પ્રશ્ન એમાં ડી આવશે તેના સાડત્રીસ નંબરનો પ્રશ્ન એમાં બી આવશે બગાડી નાખું આડત્રીસ નંબરનો પ્રશ્ન એમાં સી આવશે સર્વનામ ઓગણચાલીસ પ્રશ્ન એમાં બી આવશે પ્રાસ એના પછી ચાલો ઓગણચાલીસ પછી ચાલીસ નંબરનો પ્રશ્ન ચાલીસ નંબરના પ્રશ્નમાં એ આવશે તળબદા એકતાલીસ નંબરનો પ્રશ્ન એમાં ડી આવશે ગીલી દંડા ચાલો એના પછી નેક્સ્ટ બેતાલીસ નંબરનો પ્રશ્ન બેતાલીસ નંબરમાં બી આવશે અડસઠ તેતાલીસ નંબરમાં ડી આવશે આધાર ગાન પંખી દુનિયાને ને સાત ચુમ્માલીસ નંબર ચુમ્માલીસ માં જવાબ આવશે મિત્રો ડી ગર્જના ડણક પિસ્તાલીસ એમાં એ આવશે દિલ જીતી લેવું પ્રિય જઈને જવું ચાલો એના પછી મિત્રો આપણે છેતાલીસ નંબરનો પ્રશ્ન છેતાલીસ માં એ આવશે પ્રશ્ન છી નો આવશે બરોબર ત્યાર ત્યાર પછી સુડતાલીસમાં એ આવશે ઉર્મી ગીત અડતાલીસમાં સી આવશે લવારું ઓગણપચાસમાં ડી આવશે આંખમાં આંસુ આવવા ત્યાર પછી પચાસ નંબરનો પ્રશ્નમાં એ આવશે નિયમિત એના પછી એકાવન નંબરના પ્રશ્નમાં એ આવશે જમતા પહેલા હાથ ધોવા બાવન નંબરનો પ્રશ્ન એમાં બી આવશે ઇલેક્ટ્રિશિયન ચાલો ત્યાર પછી ત્રેપન નંબરનો પ્રશ્ન એમાં ડી આવશે મિત્રો પુલાવ પછી ચુમત ચોપન નંબરનો પ્રશ્ન એમાં બી આવશે કોચરબ આશ્રમ પંચાવન નંબરમાં ડી આવશે સીએનજી છપ્પન નંબર છપ્પન નંબરમાં બી આવશે હૃદયના ધબકારા માપવા ચાલો એના પછી સત્તાવન નંબરનો પ્રશ્ન સત્તાવનમાં આવશે મિત્રો ડી લસણ અઠાવન એમાં સી આવશે વાઘ ઓગણસાઠ એમાં સી આવશે દિલ્હી સાઠ એમાં એ આવશે તાપી સાઠ પછી આપણે આગળ જઈએ એકસઠ એકસઠમાં આવશે મિત્રો ડી રંગોને બાસઠ એમાં બી આવશે અગરિયા ત્રેસઠ એમાં મિત્રો એ આવશે ભાવનગર મિત્રો તો તમને કહી દઉં કે આપણે જે પેપર સોલ્યુશન ત્રણ લીધા થાય એમાંથી મિત્રો બેઠા બેઠા મિત્રો પચાસથી સાઠ ટકા પ્રશ્નો બેઠે બેઠા છે ચાલો ત્યાર પછી ચોસઠ નંબરનો પ્રશ્ન આવશે એમાં આવશે સી પાસઠ નંબરનો પ્રશ્ન જે છે બરોબર એમાં આવશે સી મતાપાનો અધિકાર અઢાર વર્ષની ઉંમરે પછી આપણે આગળ જઈએ નંબરનો પ્રશ્ન સીએનજી નું નામ ઓપ્શન બી કોમ્પ્રેસ નેચરલ પછી ગરબા રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય ક્યુ છે ગરબા ગુજરાતમાં એકસો અડસઠ અડસઠમાં મિત્રો આવશે સી શિક્ષક દિન સર્વપલ્લી રાધાકૃષ્ણ આ બધા પ્રશ્નો મિત્રો આપણે આવી ગયેલા છે અડસઠમાં સી ત્યાર પછી આપણે વાત કરીએ ઓગણ સિત્તેર બરોબર તો ઓગણ સિત્તેરમાં તમારા આવશે બી સોળસો કિમોદરિયો આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી તો એ આવશે મિત્રો મોર ડી એકોતેર નંબરનો પ્રશ્ન ગુજરાતમાં કેટલા જિલ્લા આ બધા રિપ્યુટેશન તેત્રીસ જિલ્લા ત્યાર પછી એના પછી આપણે આગળ જઈએ બોતેર નંબરનો પ્રશ્ન ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે મિત્રો તો એક મે ઓગણીસો સાઠ ઓપ્શન ડી બોતેરમાં ડી તોતેર અમુલ ડેરી ખાલી જગ્યામાં આવેલી છે મિત્રો અમુલ ડેરી ક્યાં આવેલી છે આણંદમાં આ બધા રિપ્યુટેશન છે મિત્રો ચુમ્મોતેર નંબરનો પ્રશ્ન એમાં એ બનાસકાંઠા બરાબર પંચોતેર નંબરનો પ્રશ્ન ખાંસી થઈ હોય ત્યારે દૂધ સાથે શું મિશ્ર કરીને પીવામાં આવે છે તો એમાં હળદર બી છોતેર નંબરનો પ્રશ્ન એમાં આવશે મિત્રો એ બરાબર પ્લાસ્ટિક ત્યાર પછી આપણે આગળ જઈએ સત્યોતેર નંબરનો પ્રશ્ન સત્યોતેર નંબરમાં આવશે બી ઇલેક્ટ્રિક વાહનો અઠ્યોતેર નંબરનો પ્રશ્ન એમાં આવશે ડી સુતરાવ કપડા ઓગણ એંશી ઓગણ માં સી આવશે મિત્રો ડેડકો ત્યાર પછી એસી નંબરનો પ્રશ્ન એમાં આવશે મિત્રો ડી ઠંડીમાં એના પછી એક્યાસી એક્યાસીમાં આવશે બી જૂનાગઢ ઉપરકોટનો કિલ્લો મેલેરિયાથી ખાલી જગ્યા થાય છે હું મેલેરિયાને જ થાય મિત્રો મચ્છરથી થાય પછી ત્યાંસી નંબરનો પ્રશ્ન તો ત્યાંસી નંબરના પ્રશ્નમાં આવશે મિત્રો સી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કબડ્ડી ચોર્યાસી નંબરનો પ્રશ્ન કબડ્ડીમાં બાર ખેલાડી હોય પછી પંચ્યાસી નંબરનો પ્રશ્ન એની ઊંચાઈ કેટલી છે તકે હજાર મીટર સી જવાબ આવશે ચાલો એના પછી છ્યાસી નંબરનો પ્રશ્ન બરાબર આને કહેવાય મિત્રો જયા ત્રણ ત્રણ પ્રવેશ દ્વાર વાળી વાવને જયા કહેવાય સત્યાસી નંબરનો પ્રશ્ન બરાબર ક્યુ વૃદ્ધ પસાર થાય કે કરવું સી જવાબ આવશે ચાલો એના પછી આપણે અઠ્યાસી નંબરના પ્રશ્નમાં જઈએ અઠયાસી નંબરમાં આવશે જીવજંતુ એ પછી નેવ્યાશી નંબરનો પ્રશ્ન એમાં આવશે ડી વિમાન નેવુંમાં નેવુંમાં આવશે મિત્રો મચ્છરના મચ્છરને કહેવાય ઓપ્શન ડી પોરા એકાણું નંબરનો પ્રશ્ન ગુલકંદ વાળો છેલ્લી કસોટીમાં આપણે હતો મિત્રો ગુલકંદ ખાલી જગ્યામાંથી બને શેમાંથી બને ઓપ્શન ડી ગુલાબમાંથી બને આ બધા પ્રશ્નો મિત્રો રિપીટેશનમાં છે ચાલો ત્યાર પછી બાણું નંબરનો પ્રશ્ન એમાં આવશે મિત્રો બી જવાબ અંતસ્થ ત્રાણું નંબર ત્રાણું નંબરના પ્રશ્નમાં આવશે ઓપ્શન ડી લંગર ચોરાણું નંબરનો પ્રશ્ન બરોબર આ ડાંગની સરિતા ગાયકવાડ ઓપ્શન એ દોડવીર પંચાણું નંબરનો પ્રશ્ન તો એમાં આવશે મિત્રો પાંદડામાંથી માળો બનાવતો દરજીડો બરાબર પાંદડા સીવીને માળો બનાવ દરજીડો ઓપ્શન સી ચાલો એના પછી છન્નો નંબરનો પ્રશ્ન છન્નો નંબરના પ્રશ્નમાં આવશે મિત્રો કાન સી સત્તાણું નંબરનો પ્રશ્ન સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં આવેલું છે નર્મદા ઓપ્શન બી અઠ્ઠાણું નંબરનો પ્રશ્ન ક્યુ ફળ નથી તો ગાજર જે મિત્રો ફળ નથી ઓપ્શન ડી ચાર પછી આપણે જોઈએ નવ્વાણું નંબરનો પ્રશ્ન નવ્વાણું નંબરમાં આવશે ઓપ્શન બી ભેદ ધારણ શક્તિ

એકસો પાંચમાં આવશે ડી રૂપિયા પચીસ એકસો છ નંબર એમાં પણ આવશે ડી ચોપન એકસો ને સાત નંબર એમાં આવશે બી પાંચસોને સાત એકસો ને આઠ નંબર એકસો આઠમાં આવશે મિત્રો સી એટલે જોઈ લઈએ આપણે એકસો આઠ નંબર આવશે સી કોમ્પ્યુટર સ્કીન એકસો નવ નંબર એમાં આવશે ડી આઠ એકસો દસ નંબર એમાં આવશે મિત્રો બી એકસો અગિયાર નંબર એકસો અગિયારમાં આવશે ડી ફોર ડોગ એટલે કે બે હજાર ચાલો એના પછી આપણે આગળ જઈએ એકસો ને બાર નંબર તો એકસો બારમાં આવશે મિત્રો બી એટલે કે બે કિમી અને ચારસો મીટર એકસો તેર નંબર એમાં પણ બી આવશે એટલે એકસો ચાલીસો પછી એકસો ને ચૌદ નંબરનો પ્રશ્ન એકસો ને ચૌદ નંબર એમાં આવશે ઓપ્શન એ ચારસો ને એકસો પંદર એમાં આવશે સી એટલે કે સાત હજાર પછી એકસો સોળ એમાં આવશે ડી એટલે કે પાંચસો મિલી વત્તા બસો મિલી બસો પચાસ મિલી વત્તા બસો મિલી એટલે ઓપ્શન ડી એકસો સોળમાં ડી ફોર ડોગ ચાલો એના પછી એકસો સત્તર નંબર એકસો સત્તરમાં પણ આવશે મિત્રો ડી બરાબર ચાર જેમ પચાસ એકસો અઢાર એકસો અઢારમાં આવશે બી એટલે કે ચાલીસ એકસો ઓગણીસ એમાં આવશે એ એટલે કે દસ એકસો વીસ એમાં આવશે ડી એટલે કે ચાર પોઈન્ટ જીરો પાંચ મીટર ઓપ્શન છેલ્લો ડી એટલે દિલ્હી ચાલો એના પછી એકસો એકવીસ એકસો એકવીસ માં આવશે બી એટલે કે પંચોતેર મીટર બરાબર બી જવાબ આવશે એકસો નંબર નંબરનો પ્રશ્ન એમાં એકસો ત્રેવીસ માં આવશે સી એટલે કે છન્નું એકસો માં આવશે મિત્રો બી એટલે કે સાતસો ને સુડતાલીસ પછી એકસો ચાલો એકસો નંબર એકસો માં આવશે ઓપ્શન ડી એટલે કે ચુમ્માલીસ

ચાલો એના પછી એકસો ને સાડત્રીસ નંબરનો પ્રશ્ન એમાં આવશે ઓપ્શન ડી એક પણ નહીં એકસો આડત્રીસમો પ્રશ્ન એટલે એમાં આવશે બી પંદર એકસો ઓગણચાલીસ એમાં આવશે ડી એટલે કે બસો ને પાંત્રીસ એકસો ચાલીસ એકસો ચાલીસમાં આવશે મિત્રો બી એકના છેદમાં ચાર મીટર એના પછી આપણે આગળ જોઈએ એકસો એકતાલીસ નંબરનો પ્રશ્ન બરાબર એકસો એકતાલીસમાં આવશે મિત્રો સી એક તથા પાંચ એકસો બેતાલીસ એમાં પણ આવશે સી નવ

બે હજાર આઠસો સિત્તેર એકસો અડતાલીસ માં ચાલો એના પછી વાત કરીએ એકસો ઓગણપચાસ ઓગણપચાસ માં આવશે ડી એટલે કે પાંચસો પાંચ હજાર પછી એકસો એમાં ઓગણપચાસ કલાક એના પછી એકસો એકાવન ચાલો એકસો માં મિત્રો આવશે સી લીમડો એકસો બાવન એકસો માં આવશે મિત્રો એટલે કે પર્વત એકસો ત્રેપન એકસો માં આવશે મિત્રો બી એટલે કે સૂર્યપ્રકાશ એકસો ને ચોપન ચાલો એકસો માં આવશે ઓપ્શન ડી બરોબર એ સી બી એ સી ડી બી એકસો પંચાવન એકસો માં આવશે મિત્રો પાલક ડી એકસો છપ્પન એમાં પણ ડી આવશે કમળ એકસો સત્તાવન એમાં બી આવશે મિત્રો ગાજરો ત્યાર પછી આપણે આગળ જઈએ એકસો એકસો અઠાવન માં આવશે બી એકસો ઓગણસાઠ એમાં આવશે એ બરોબર ખાંડ અને ચમચી મીઠું નાખી પાણીને ઠંડુ કરી પીવડાવવું ચાલો એકસો મિત્રો એકસો સાહીઠ જે છે એમાં આવશે મિત્રો ઓપ્શન ડી મો એના પછી આપણે આગળ જઈએ એકસો ને એકસઠ નંબર પ્રશ્ન એકસો એકસઠ માં આવશે ડી બીજને હવા પાણી સૂર્યપ્રકાશ તરણે માં રાખવો એકસો ને બાસઠ એમાં આવશે મિત્રો બી જીવજંતુને જંતુ ત્રેસઠ એમાં આવશે મિત્રો બી બદામી લાલ અને ખરબચડાસો ને ચોસઠ નંબર નો પ્રશ્ન પાપડ તેમાં ઓપ્શન સી આવશે મિત્રો ભેદથી દૂર રાખવા અને લાંબો સમય સારા રહે તે માટે એકસો ને પાસઠ તો એ મચ્છરથી રોગ થતો હોય ઓપ્શન સી આવશે ચાલો એના પછી એકસો ને સાસઠ નરી આંખે નો જોઈ શકે તો એને મિત્રો સૂક્ષ્મ દર્શક યંત્રમાં જોવામાં આવે ઓપ્શન ડી એકસો ને સડસઠ મેલેરિયા થાય તો મિત્રો ઠંડી અને ધ્રુજારી આવે એકસો ને અડસઠ નંબર બરોબર એમાં આવશે બી પાંડુ રોગ એના પછી એકસો ઓગણ સિત્તેર એમાં આવશે એ બીટ અને ગોળ ચાલો એના પછી નેક્સ્ટ આગળ જઈએ આપણે એકસો ને સિત્તેર નંબર ઊર્જાનો અખૂટ સ્ત્રોત એટલે કે સૂર્ય ઉર્જા એકસો ને એકોતેર બરાબર પોચી એને ફળદ્રુપ બનાવેલ ઓપ્શન સી અળસિયા જે છે ચાલો એના પછી આપણે વાત કરીએ એકસો ને બોતેર નંબરનો પ્રશ્ન ધરતીકમ દરમિયાન ધરતીકમ થાય તો મિત્રો ઘરની બહાર એને ખુલ્લા મેદાનમાં પહોંચી જવું બી જવાબ આવશે બરાબર એકસો તોતેર જે બીજની બે સરખી ફાટ થતી હોય એને મિત્રો દ્વિદળી બીજ કહેવાય એકસો ચુમ્મોતેર જો ગુલકંદ વાળો એમાં આવશે મિત્રો ગુલાબ ઓપ્શન એ પંચોતેર નંબરનો પ્રશ્ન રવિ પાર્ક એટલે રવિપાર્ક જે છે મિત્રો શિયાળામાં થાય એટલે ઓપ્શન એ બરાબર પંચો એકસો પંચોતેરમાં એ ચાલો એના પછી એકસો ને છોતેર નંબર તો એમાં આવશે મિત્રો ઓપ્શન બી જે લોકો જોઈ શકતા નથી એના માટે એકસો સિત્યોતેર તો એ આવશે મિત્રો ઉડવામાં અને હુંફાળું રાખવામાં ઓપ્શન એ એકસો અઠ્યોતેર બરાબર પદાર્થના ત્રણ પ્રકાર છે ઘન પ્રવાહી અને વાયુ ઓપ્શન ડી ચાલો એના પછી એકસો ઓગણ કોનું થળ મોટું હોય તો લીમડો ઓપ્શન એ એકસો એસી એકસો એસીમાં આવશે મિત્રો ડી ટ્યુબવેલ એકસો એક્યાસી એકસો એક્યાસીમાં આવશે મિત્રો થોર ઓપ્શન સી એકસો બ્યાસી એકસો બ્યાસીમાં આવશે કે ખેતરમાં આવતી વધારે પાણી વપરાય ત્યાર પછી આગળ જઈએ નેક્સ્ટ આપણે મિત્રો એકસો ત્યાંશી નંબર એકસો ત્યાંશી નંબરમાં આવશે ઓપ્શન ડી કાચીનો જે છે બરાબર એ પાણીમાં જમીનમાં ન રહી શકે એકસો ચોર્યા એકસો ચોર્યાસી તો એમાં આવશે મિત્રો ડી મચ્છર એકસો પંચ્યાસી આ પ્રશ્ન મિત્રો ડાઉટફુલ પ્રશ્ન ઓપ્શન ગાજર એકસો સત્યાસી તો જે છે તે આખું વર્ષ ખીલે છે મિત્રો ઓપ્શન ડી એકસો અઠ્યાસી જે છે એમાં આવશે જમીનમાં રોપવાથી ઓપ્શન ડી લીમડો એકસો નંબરનો પ્રશ્ન જે છે તો એમાં આવશે મિત્રો ઓપ્શન ડી લોટ ચાલો ચાર પછી મિત્રો નેવું નંબરનો પ્રશ્ન એકસો નેવું નંબર પ્રશ્ન તો આમાં આવશે મિત્રો નિંદણ કોને કહેવાતા કે ઓપ્શન સી તૈયાર થયેલ છોડમાં વાયવા વગર ઉગે ત્યાં શું કહેવાય નીંદણ એકસો ને એકાણું નંબર પ્રશ્ન દાંત દુખ્યો તો મિત્રો લવિંગ ઓપ્શન સી એકસો બાણું નંબરનો પ્રશ્ન કે વિદ્યુત સંકેત દર્શાવતું બરોબર આપણે ઓપ્શન આપણે મિત્રો આવી ગયેલું છે પ્રશ્નમાં માછલીઓ વિદ્યુતનો સંકેત દર્શાવે ઓપ્શન બી ત્રાણું નંબરનો પ્રશ્ન બીજ બધા કરતા મોટું હોય તો ઓપ્શન એ રાજમાં ત્યાર પછી એકસો ને ચોરાણું નંબરનો પ્રશ્ન તો આ જે મિત્રો આમાં જવાબ આવશે મિત્રો તમારા ઓપ્શન એ એકસો ચોરાણું માં ઓપ્શન એ તમારા ઘરની આસપાસ પાણી એકઠું ન કરવું એકસો પંચાણું પાણીમાં થતી લીલ એને એક એક પ્રકારની વનસ્પતિ જ છે એકસો છન્નું નંબરનો પ્રશ્ન પેટ્રોલિયમમાં શું મળતું નથી એકસો છન્નુંમાં આવશે મિત્રો સિંગતેલ નો મળશન સી એકસો સત્તાણું નંબરનો પ્રશ્ન ઈંધણ તરીકે શું નો વપરાય ઓપ્શન સી એસિડ નો વપરાય ચાલો એના પછી એકસો અઠ્ઠાણું નંબરનો પ્રશ્ન મિત્રો એમાં ઓપ્શન સી સજીવ ખેતી કરવી જોઈએ અને એકસો નવ્વાણું નંબરનો પ્રશ્ન કે કયા ફળની સપાટી જે છે મિત્રો એ ખરબચડી હોય એકસો નવ્વાણુંમાં તો સીતાફળ ઓપ્શન બી અને બસો નંબરનો પ્રશ્ન જે છે મિત્રો એમાં પણ તમારો જવાબ આવશે ઓપ્શન બી એટલે કે તલનું તેલ બરાબર તો આ મિત્રો હતો પીએસએનું બસો માર્કનું પેપર આમાંથી તમારે મિત્રો એક પ્રશ્ન ડાઉટફુલમાં આવ્યો અને બાય ઇનકેસ એકથી બે પ્રશ્નો હોય શકે ડાઉટફુલ તરીકે બાકી તમામ પ્રશ્નો મિત્રો સાચા છે તો આવા જ વિડીયો જોવા માટે મિત્રો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં આ આજનો મુદ્દો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આના પછીના નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યાં સુધી આવજો મિત્રો જય હિન્દ જય ભારત